જમ્મુ કાશ્મીરના બારામુલામાં સેનાને મળી મોટી સફળતા, 4 થી 5 આતંકીઓની ઘૂસણખોરી અટકાવી. રાહુલ ગાંધીના બેંકોક પ્રવાસને લઈને ઘમસાણ, ભાજપે ઉઠાવ્યા સવાલો, ચૂંટણી માહોલમાં રાહુલ કેમ ગયા બેંકોક? ઓનલાઈન જુગારમાં લાખો રૂપિયા હારી જતા રાજકોટના યુવાનનો આપઘાત, પોલીસે સ્યુસાઇડ નોટના આધારે શરૂ કરી તપાસ. મહેસાણાના નંદાસણ અમદાવાદ હાઈવે પર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત, ગમખ્વાર અકસ્માતમાં 14 લોકોને ઈજા. ગુજકો માસોલે આપ્યા ખેડૂતોને રાહતના સમાચાર, ગબડતા ભાવને કારણે હવે એરંડાની પણ ઊંચા ભાવે કરાશે ખરીદી. સૌરાષ્ટ્રમાં વરસાદથી થયેલા નુકસાનનો હાથ ધરાશે સર્વે, કેન્દ્રીય રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન પરસોત્તમ રૂપાલાનું નિવેદન, પાક વીમાને લઈને કેન્દ્ર સરકાર મદદ માટે તૈયાર. બનાસકાંઠામાં TV9ના પત્રકાર કુલદીપ પરમાર પર હુમલાની ઘટનામાં 7 આરોપીની ધરપકડ, આશ્રમ શાળાના 3 શિક્ષક અને 1 આચાર્યનો સમાવેશ.